विद्यार्थी मित्रों, आपणे पाठ आठ विषयनी वात करता हता। छेल्ले छठा पाठ विषयनी वात करी, हवे आजे आपणे सातमा पाठनी अंदर वात करीशुं। तमे अगाउ प्रतिकारकताना प्रकारो विषयनी वात भणी गया छे। छेल्ले आपणे रसीकरण विषयनी वात भण्या हता। रसीकरण एटले शुं, रसीकरण द्वारा केवी रीते प्रतिकारकता मेळववामां आवे एना विशेनी वात आपणे भण्या हता। हवे आपणे एक नवा रोग विशेनी वात भणीशुं अने ए छे एलर्जी। केटलीक वखत मनुष्य शरीर ए वधु पड़ता असामान्य प्रत्याघात दर्शावे, जेने आपणे एलर्जी तरीके ओळखीए छीए, अथवा तेम कहेवाय पर्यावरणमां रहेला केटलाक ચોક્કસ એન્ટીજન, પર્યાવરણમાં રહેલા કેટલાક ચોક્કસ એન્ટીજન પ્રત્યે શરીરના પ્રતિકારક તંત્ર, સાના શરીરના પ્રતિકારક તંત્ર વડે દર્શાવાતું વધુ પડતા પ્રતિકારને એલર્જી કહે છે। આ એલર્જી પેદા કરતા દ્રવ્યોને એલર્જી પ્રેરકો કે એલર્જન્સ તરીકે ઓળખવામાં આવે છે। આ એલર્જન એ શું છે? તો કે એક પ્રકારના એન્ટીજન્સ। એલર્જન્સ એ શું છે? તો કે એક પ્રકારના એન્ટીજન્સ। હવે આપણે એલર્જન્સના ઉદાહરણ જોઈએ તો કે ધૂળના રજકણો, ધૂળ છે, પરાગ છે, કેટલાક પદાર્થ છે, કેટલીક દવાઓ અને રજકણો, જુદા જુદા રજકણો। આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં રહેલા વિષાઓ જે છે એ પણ, અન્ય કણો એ પણ સાના તરીકે એલર્જન્સ તરીકે વર્તે છે। આવા એલર્જન્સ ના હુમલા સામે શરીરમાં કયું આઈજીઈ, કયા પ્રકારની આઈજીઈ પ્રકારની એન્ટીબોડી સર્જાય છે? આપણે એમ કહીએ કે જ્યારે પહેલી વખતે આપણા શરીરમાં કોઈ પણ એલર્જન્સ દાખલ થાય ત્યારે એલર્જી થતી નથી, કારણ કે એ વખતે માસ્ક કોષોની ગ્રાહ્ય સપાટી શું કરે છે? એન્ટીબોડીનું નિર્માણ કરે છે। પરંતુ જ્યારે બીજી વખતે આ એલર્જન શરીરમાં દાખલ થાય ત્યારે માસ્કકોષો જે છે, આ માસ્કકોષોની ગ્રાહ્ય સપાટી તૂટે છે અથવા ફાટે છે, અને આ માસ્કકોષો ફાટતો એમાંથી હિસ્ટેમાઇન અને સેરાટોનિન, શું હિસ્ટેમાઇન અને સેરાટોનિન જેવા રસાયણોનો સ્ત્રાવ થાય છે। આ રસાયણોને કારણે શું થાય છે? શરીરમાં એલર્જી થાય, શું થાય છે? શરીરમાં એલર્જી થાય છે। હવે એલર્જીના લક્ષણો જોઈએ તો કે વારંવાર છીંકો આવી, આંખમાંથી પાણી વહેવું, નાકમાંથી ચીકણું પ્રવાહી જવું, શ્વાસ લેવામાં તકલીફ, નાક ગળાની શ્લેષ્મ ત્વચામાં બળતરા થાય, શરીર પર ખંજવાર કે સોજો આવે, કફ નીકળવો, ઉધરસ આવી, શરીર ઉપર એટલે કે ચામડી જે છે આડી થવી, જે સાના છે આ એલર્જીના લક્ષણો છે। હવે એની સારવાર વિશેની વાત કરીએ કે એલર્જીના ચિહ્નોને તાત્કાલિક દૂર કરવા માટે સારી તો કે એન્ટી હિસ્ટેમાઇન, એડ્રીનાલિન અને સ્ટીરોઇડ જે દવાઓ ઉપયોગમાં લેવામાં આવે છે। શું કરવામાં આવે? એન્ટી હિસ્ટેમાઇન અથવા તો એડ્રીનાલિન કે સ્ટીરોઇડ જેવી દવાઓ ઉપયોગમાં લેવામાં આવે છે। હવે જોઈએ કે એલર્જી થવા પાછળનું કારણ શું છે? તો કે આધુનિક જીવન પદ્ધતિના કારણે, આધુનિક જીવન પદ્ધતિના કારણે આપણા પ્રતિકારક તંત્ર છે એની પ્રતિકારકતામાં શું થાય છે? ઘટાડો થાય અને એલર્જન પ્રત્યે સંવેદના વધે છે। શું થાય છે? એલર્જન પ્રત્યેની સંવેદના વધે છે।
ભારતના મોટાભાગના વિકસિત શહેરોમાં વધુમાં વધુ બાળકો એલર્જી અને તેને કારણે કયા રોગથી તો કે અસ્થમા કે દમથી પીડાય છે અસ્થમા કે દમથી પીડાય છે અત્યારે આપણે જોઈએ છે નાના બાળકો પણ જે દમથી પીડાય છે એની પાછળનું કારણ શું છે એલર્જી એલર્જીનું કારણ શોધવા માટે દર્દીને શક્ય તેટલા એલર્જન દ્રવ્યની સૂક્ષ્મ માત્રા આપી તેના દ્વારા થતી પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે અને આ અભ્યાસ કરવાથી કયા એલર્જનથી એલર્જી થાય છે શોધી શકાય અને ત્યારબાદ તેને સારવાર આપવામાં આવે છે આ રીતે આ એલર્જીની વાત કરી આપણને ચોપડીવાળાએ નથી આપી પણ બીજી એક બે વાત કહું કે કેટલીક વખત કેટલાક વ્યક્તિઓને મધમાખી કરડતો તે વ્યક્તિનું મૃત્યુ થાય છે જેને આપણે કહે છે એનાફાઇલેટિક આઘાત એને શું કહે છે આપણે એનાફાઇલેટિક આઘાત આ ઘટનાને એનાફાઇલેક્સિસ તરીકે ઓળખવામાં આવે છે કેટલીક વ્યક્તિને મધમાખી કરડતો શું થાય છે તે વ્યક્તિનું મૃત્યુ થાય જેને કહે છે એના ફાઇલેટિક આઘાતના ઘટના કહેવાય એના ફાઇલેક્સિસ હવે આપણે આ એક ટૂંકનો બે માર્ક્સનો વધારે બધા ત્રણ માર્ક્સનું પૂછી શકાય બીજા પ્રશ્નની વાત કરીએ મનુષ્યના લસિકા અંગો આપણે પ્રતિકારક તંત્રના કોષો જેને લસિકા કોષો કહીએ આ લસિકા કોષો અથવા લસિકા કણો એ સામો નિર્માણ પામે છે લસિકા અંગો શરીરના જે અંગોમાં લસિકા કણો શું લસિકા કણો ઉદભવે કે પરિપક્વ બને અને વિભેદીકરણ પામે તે અંગોને શું કહે છે લસિકા અંગો શરીરના જે અંગોમાં લસિકા કણો ઉદભવે કે પરિપક્વ બને અને શું થાય વિભેદીકરણ પામે તે અંગોને શું કહેવાય લસિકા અંગો તરીકે ઓળખીએ છીએ આ લસિકા અંગોના બે પ્રકાર પ્રાથમિક લસિકા અંગો અને બીજી છે દ્વિતીય લસિકા અંગો પ્રાથમિક લસિકા અંગો તેમાં અસ્થિ મજ્જા બોન મેરો અને થાઇમસનો સમાવેશ થાય છે શું થાય છે કયા અંગો તો અસ્થિ મજ્જા અને થાઇમસ જેવા અંગોનો સમાવેશ થાય છે આપણે જોઈએ અહીંયા કે અસ્થિ મજ્જા એ શું છે મુખ્ય લસિકા અંગ છે તેમાં લસિકા કણનો નિર્માણ થાય જ છે તદુપરાંત તેમાં બધા જ પ્રકારના રુધિર કોષો એટલે કે રક્તકણ શ્વેતકણ ત્રાકકણ આ બધા શું થાય છે રુધિર કોષો પણ નિર્માણ પામે છે આ પછી બીજા અંગની વાત કરીએ બીજું અંગ છે થાઇમસ થાઇમસ એ ખંડમય અંગ છે તે હૃદયની નજીક અને છાતીના અસ્થિ એટલે કે ઉરોસ્થિની નીચે ગોઠવાયેલ હોય છે થાઇમસ ગ્રંથિ જન્મ સમયે મોટા કદની હોય છે ઉંમર વધવાની સાથે તે નાની અને ચરબીમય બને છે અને કિશોરાવસ્થા દરમિયાન તે ખૂબ જ નાની બની જાય છે એટલે કે આ થાઇમસ જે છે એ પુખ્ત અવસ્થાએ અદ્રશ્ય બનતી અંગિકા છે અથવા તો અદ્રશ્ય બનતી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે આ થાઇમસ અને અસ્થિ મજ્જા એ આપણે જોઈએ છે કે શું કરે છે લસિકા કોષોને પરિપક્વ બનવાનું સ્થાન પૂરું પાડે થાઇમસ એ ટી કોષોને અસ્થિ મજ્જા એ બી કોષોને પરિપક્વ થવા માટે શું કરે સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે હવે બીજું છે દ્વિતીય લસિકા અંગો જે છે કોને કહેવાય તો પરિપક્વ બનેલા લસિકા કણો જે અંગમાં સ્થાનાંતરિત થાય તેને દ્વિતીય લસિકા અંગો કહીએ છીએ દ્વિતીય લસિકા અંગો તરીકે બરોળ લસિકા ગાંઠ કાકડા નાના આંતરડામાં પેયર્સ ખંડિકાઓ અને આંત્રપુચ્છનો સમાવેશ થાય છે દ્વિતીય લસિકા અંગો લસિકા કણોને એન્ટીજન સામે પ્રક્રિયા કરવા માટેનું યોગ્ય સ્થાન પાડે છે અને પ્રક્રિયા પછી અસરકારક કોષ તરીકે તેની ઓળખ પૂરું પાડે છે આપણે બરોળ વિશેની વાત કરીએ તો કે બરોળ જે છે એ
આપણા શરીરમાં આવેલું રક્ષણાત્મક અંગ છે. કારણ પૂછવા હોય કારણ આપો. બરોળને રક્ષણાત્મક અંગ તરીકે ઓળખવામાં આવે છે. કેમ? તેની પાછળનું કારણ જોઈએ. તે વટાણા જેવું અંગ છે. તે લસિકા કણો અને ભક્ષક કોષો ધરાવે. રુધિરમાં સર્જાયેલા કે પ્રવેશ સૂક્ષ્મ રોગકારક જીવોને જકડીને રુધિરના કારણ કરે, રુધિરનું કારણ કરે છે. બરોળ રક્ત કણો એટલે કે ઇરિથ્રોસાઇટનું મોટું સંગ્રહ થાય છે. સંગ્રહ સ્થાન છે. એટલું જ નહીં, એટલે કે આ રક્તકણ શ્વેતકણ ત્રાકણ નિર્માણ થાય છે એનું ઉદ્ભવ સ્થાન છે. પણ વિઘટન પણ સ્થાન પણ છે, આ બરોળ છે. આ રક્તકણ જો કોઈ બીજા અંગમાં વિઘટન પામે તો જે તે અંગને નુકસાન થવાની શક્યતા રહે છે. આ નુકસાન સામે રક્ષણ આપવાનું, રોગકારક સૂક્ષ્મ જીવોને ગળી જવાનું કાર્ય કરે. તેથી બરોળને રક્ષણાત્મક અંગ તરીકે ઓળખવામાં આવે છે. આ પછી બીજું જોઈએ લસિકા ગાંઠ. લસિકા તંત્રમાં વિવિધ સ્થાનોએ આવેલી નાની સખત રચનાઓ કે જે લસિકા અને પેશીય જળમાં રહેલા સૂક્ષ્મ જીવો કે અન્ય એન્ટીજનને જકડી રાખે છે. લસિકા ગાંઠમાં પકડાયેલા એન્ટીજન ત્યાં રહેલા લસિકા કણોને સક્રિય કરે છે. આ સક્રિય લસિકા કણ પ્રતિકારક પ્રતિચાર આપે છે. આ ઉપરાંત અન્ન માર્ગમાં પાચન માર્ગ અને મૂત્રજનન માર્ગ જેવા અગત્યના માર્ગોના અસ્તર લસિકા પેશી આવેલી જેને શ્લેષ્મ સંકલિત લસિકામય પેશી, શ્લેષ્મ સંકલિત લસિકા પેશી જેને માલ્ટ MALT માલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. માલ્ટનું પૂરું નામ થાય છે મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ. તે મનુષ્યના શરીરની લસિકા પેશીનો લગભગ 50% પ્રમાણ હોય છે. આ રીતે આ આપણે દ્વિતીય લસિકા અંગો જોયા, બરોળ વિશેની વાત કરી, અને આ રીતે આ આપણા મનુષ્યના લસિકા અંગોની વાત પૂર્ણ કરી છે. અસ્તુ.